TTH EXPO 2018 ને વડોદરા વાસીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. છાણી રોડ સ્થિત દીપ મલ્ટીપ્લેક્સ ખાતે ચાલી રહેલા ટ્રાવેલ્સ ટુરિઝમ હોટેલ્સ એક્ઝિબિશન TTH EXPO 2018નો આજે બીજો દિવસ હતો. આજે સવારથી જ આ અનોખા પ્રદર્શનને નિહાળવા માટે વડોદરાવાસીઓની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં નગરજનોએ પોતાના પ્રવાસના આયોજન માટે TTH EXPOમાં ઇન્કવાયરી કરી હતી. સરસ છે ને, આ આવું થવું જોઈએ અને રિપીટિવલી જો અહીંયા આગળ થાય તો ઘણા ટુરિસ્ટો છે એ લોકોને ઇઝીલી અહીંથી બધું જ અવેલેબલ થઈ જતું હોય, તો ખરેખર આ તો બેનિફિશિયરી જ છે. એટલે આપણને માહિતી મળી છે, માહિતી આ નવું જે બ્લીસ છે, હવે કોઈને અહીં અંદાજ બી નહીં હોય કે કદાચ બ્લીસ વોટર પાર્ક નામની કોઈ વોટર પાર્ક ખુલ્યો છે. અને જે હાઈટેક એકદમ નવો હાઇજેનિક અને ઝીરો ડેપ્થમાં અત્યારે એ કહે છે કે પૂરી અત્યાર સુધી કોઈ છે નહીં ગુજરાતની અંદર, ફર્સ્ટ ટાઈમ એણે બનાવ્યો છે. તો આવી જે માહિતી કોઈની પાસે ના હોય તો ઇઝીલી એને માહિતી મળી જાય. TTH EXPOના આયોજક કમલ શાહે એક્સપોને મળી રહેલા સમર્થન માટે વડોદરાના નગરજનોને આભાર વ્યક્ત કર્યો હતો અને આવતીકાલે રવિવારની રજાના આખરી દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ખરું, ઘણું સારું ક્રાઉડ આવી રહ્યું છે અને સફળ અમારું એક્ઝિબિશન જઈ રહ્યું છે અને એમાં બહુ જ લોકોને સાચી સરળ માહિતી મળી રહી છે. માહિતી લઈને લોકોના એપ્રિશિએશન પણ અમને ઘણા મળ્યા છે અને ગઈકાલે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વડોદરા એસોસિએશનના પ્રેસિડેન્ટ બધા આવ્યા હતા. એ લોકો પણ ખુશ થઈ ગયા અને અમારું આ આયોજન એટલું ઘણું સારું છે કે વડોદરાની જનતાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે અમારા વડોદરા શહેરની અંદર આ TTH ટુરિઝમ ટ્રાવેલ હોટેલ એક્ઝિબિશન જે અહીંયા 10-11-12 ઓગસ્ટ PVR દીપ મલ્ટીપ્લેક્સ છાણી ભારતીય શોરૂમની પાછળ અહીંયા જે રાખેલ છે તેની અવશ્ય મુલાકાત લો અને અમારે ત્યાં આવી અને બમ્પર ડ્રો જે અમે લોકોએ રાખેલો છે, દુબઈ એર ટિકિટ ફ્રી એ બમ્પર ડ્રો અને બીજા ઘણા બધા ઇનામો છે, આ ઇનામોનો લાભ ચોક્કસ લો એવી દરેકને અમુક આમંત્રણ.